મોંઘા ભાવના ખાતર બિયારણ અને વીજળીને કારણે ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ અને મોંઘી થઈ પડે છે, પરંતુ સામે ખેડૂતોને પૂરતા ભાવ પણ મળતા નથી। આ માટે ડુંગળી તથા અન્ય પાક પીએમ કેર ફંડમાં જમા કરાવવા માટેનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો। વૈશ્વિક કોરોના મહામારીમાં લાંબા લોકડાઉનના પરિણામે તમામ ધંધા રોજગાર બંધ છે। કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા અત્યંત કફોડી હાલતમાં મુકાઈ છે, ભારે હાડમારી સહન કરી રહ્યા છે, તેમને જીવન નિર્વાહ ચલાવવો અત્યંત મુશ્કેલ થઈ રહ્યો છે। વિશેષતઃ આ પરિસ્થિતિમાં જગતનો તાર સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે। મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, વીજળીના કારણે ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે। ખેડૂતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી, જેના કારણે તેઓની સ્થિતિ અત્યંત દયનીય છે। ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટતંત્ર જાગૃત થાય તે હેતુસર લોકતાંત્રિક રીતે ડુંગળી સહિતની ખેત પેદાશો પીએમ કેર ફંડમાં જમા કરાવવાનો પ્રતિકારાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ખેડૂત આગેવાનોને જિલ્લા કલેક્ટર સાથે રાજકોટ સમક્ષ જાહેર કર્યો છે। સમગ્ર સૌરાષ્ટ્ર, ભાવનગર અને તળાજામાં ખૂબ જ મોટા પ્રમાણમાં શેરડી અને ડુંગળીનું વાવેતર થાય છે। લોકડાઉનને કારણે આ બંને પાકોમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થઈ રહી છે। ખેડૂતોને હાલ ઉત્પાદનના પડતર ભાવ કરતા પણ અડધાથી ઓછા ભાવે વેચવો પડે છે અને એ પણ કોઈ લેવા તૈયાર નથી, ત્યારે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ બની છે અને ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરીને નુકસાનનું વળતર પૂરું મળી રહે તે માટે યોગ્ય પેકેજમાં જાહેરાત કરવામાં આવે। કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે 20 લાખ કરોડની સહાયતાની જાહેરાત કરી છે ત્યારે આપવાની કક્ષાએથી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી આ ખેડૂતો માટે નુકસાનીના વળતરનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી નમ્ર વિનંતી તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી। આજે સમગ્ર સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, સમગ્ર મારો મત વિસ્તાર તળાજા અને પાલીતાણામાં શેરડી અને ડુંગળીનું ખૂબ મોટા પાયે વાવેતર થયું છે। ત્યારે શેરડી એક વર્ષે પાકતો પાક છે, ખેડૂતોના ઘરમાં 40 થી 50 રૂપિયા મણ તૈયાર થઈને પડે છે। આજે દરેક ખેડૂતો પાસેથી 15 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીમાં કોઈ લેવા તૈયાર નથી અને ડુંગળી પણ 8 દિવસે બગડી જતી હોય, ખેડૂતોના લોકડાઉનને કારણે આજે ડુંગળી ક્યાંય વેચાઈ રહી નથી। ત્યારે ખેડૂતોને કપાસ પણ ખૂબ મોટા પ્રમાણમાં સરકારે ટેકાના ભાવથી ખરીદી ચાલુ કરી, છતાં હજુ પણ ખેડૂતોના ખેતરોમાં, વાડીઓમાં, ઘરે ખૂબ મોટા પ્રમાણમાં કપાસ પીડ્યો છે। ત્યારે આ તમામ કપાસની ખરીદી કરવામાં આવે અને શેરડી અને ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે, જેથી કરીને આજે ખેડૂતોને જે દવા પીવાનો વારો આવ્યો છે તેમાંથી આ ખેડૂતો ઉભરી જાય।